સન્માનનો સમારોહ યોજાયો સમાજના વાર્ષિક કાર્યક્રમમાં મૂળી સ્ટેટના યુવરાજ સાહેબ રણજીતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પરસ્પર સાથ સહકારથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદ્રઢ બનાવવા યુવાઓને અપીલ કરવામાં આવી હતી તો ગાંધીનગર અને સાણંદ વિસ્તારમાં રહેતા પરમાર ક્ષત્રિય સમાજના બે હજાર બાવીસ ત્રેવીસમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તાજેતરમાં સરકારી નોકરીમાં સફળતા મેળવી હોય તેવા વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓને પ્રેરણાદાયિક વક્તવ્ય જે છે તે પૂરું પાડ્યું હતું અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સપરિવાર સાથે જોડાયા હતા આ જે આયોજન છે આજનું ફંક્શન એમનું એન્યુઅલ સ્નેહમિલન કાર્યક્રમ છે જે અમદાવાદમાં જે મૂડી પરમારોના પરિવારો જે અહીંયા અમદાવાદમાં રહે છે અમદાવાદ ગાંધીનગર સાણંદ આ વિસ્તારમાં જેટલા લગભગ બસોથી ઉપર પરિવાર છે એમનું આ એન્યુઅલ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ છે અને દર વર્ષે આ યોજાય છે અને દર વર્ષે બધા પરિવારો એક સાથે ભેગા થઈને એકાબીજાને મળે છે શિક્ષણનું જે વિષય છે એ બહુ મૂલ્ય છે આપણે મૂડી વિસ્તારની જ્યારે ચર્ચા કરીએ તો આપ પહેલાં એ રીતે વિચારીએ કે મૂડીથી પરિવારોને બહાર જવાનું શું કારણ છે મેઇનલી ત્રણ કારણ છે પહેલું કારણ શિક્ષણ છે છોકરાઓ માટે ભણવા ભણતર માટે એમને બહાર જવું પડે છે મૂળીમાં શિક્ષણની વ્યવસ્થા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિક્ષણની વ્યવસ્થા બહુ એવરેજથી પુઅર છે બીજું કારણ સ્વાસ્થ્ય છે હેલ્થ હેલ્થના કારણે પરિવારોને બહાર જઈને સેટલ થવું પડે છે અમારે અહીંયા હોસ્પિટલની વ્યવસ્થા ડોક્ટર્સની વ્યવસ્થા બહુ જ પુઅર છે માણસોને બહાર જવું પડે છે અને ત્રીજું કારણ રોજગાર છે એમ્પ્લોયમેન્ટ કરિયર આપ જે શબ્દ યુઝ કરો પણ આ ત્રણ મેઇન મુદ્દા છે જેના કારણે પરિવારો એમના વિસ્તારોને મૂકીને બહાર જઈને સેટલ એમને કરવું પડે છે